नमस्कार, 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી. અને વાત કરી તો જે રીતે મહત્વના સમાચાર આવી રહ્યા છે, ભાજપે જાહેર કરી દીધા છે વધુ 6 ઉમેદવારો. ધોરાજીથી મહેન્દ્ર પાડેલિયા જે રીતના નામ સામે આવી રહ્યા છે, વધુ 6 ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે, જે નામો પણ આવી રહ્યા છે. ધોરાજીથી મહેન્દ્ર પાડેલિયા ઉમેદવાર તેઓને જાહેર કરાયા છે. તો અન્ય બેઠકોની પણ વાત કરી લે, જે રીતના સમાચાર આવી રહ્યા છે, ખંભાળિયાથી મળુભાઈ બેરાને ટિકિટ અપાઈ છે, કુતિયાણા બેઠક પરથી ઢેલીબેન ઓડેદરાને અને ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, સાથે 84થી સંદીપ દેસાઈ અને ડેડિયાપાડાથી હિતેશ વસાવાને ટિકિટ અપાઈ છે. ભાવનગર પૂર્વથી વિભાવરી દવેની ટિકિટ કપાઈ છે. ઉમેદવાર જાહેર કર્યા પહેલાં તો હું મારા રાષ્ટ્રીય મોડી મંડળ, રાજ્યની મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંદીપભાઈ, કઈ રીતનું વર્ચ્યુ રહેશે બેઠકની અંદર, કારણ કે જનતાબેનને કાપીને આપને ટિકિટ આપવામાં આવી છે? હું પણ છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરું છું. હું પહેલાં બુથથી માંડીને જિલ્લા પ્રમુખ સુધી જવાબદારી મેં સંભાળી છે અને 84 વિધાનસભા મત વિસ્તારની અંદર છેલ્લા 32 વર્ષથી સહકારી ક્ષેત્રની વાત કરીએ તો એપીએમસી હોય, સુમૂલ ડેરી હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય, સુગર ફેક્ટરી હોય, કે પછી સુરત જિલ્લાની સૌથી મોટી સ્કૂલ સતીભાઈ કેવડી મંડળ હોય, જે 5000 છોકરાઓ ભણે છે. એટલે અમારો સામાજિક, સહકારી અને રાજકીય બેઝ 84માં વર્ષો જૂનો મજબૂત છે. લોકો સામે કઈ રીતે કયા મુદ્દાઓ લઈને તમે જશો? 84 વિધાનસભાની વાત કરીએ તો મહદઅંશે વિસ્તાર સુરત મહાનગરપાલિકાનો છે અને સુરત મહાનગરપાલિકાની કામગીરી તમને ખબર છે કે છેલ્લા કેટલા વર્ષથી સુરત મહાનગરપાલિકામાં તમે રોડ જો, રસ્તા, પાણી, ગટર, લાઇટ ખૂબ જ મહત્ત્વના કામો લગભગ પૂર્ણ થયા છે અને બાકી જે કામો છે એ અમારા પ્રદેશ પ્રમુખ અને નૌસેના સાંસદ શ્રી પાટીલ સાહેબ, રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને બધા સાથે મળીને અમે બધા યોગ્ય નિરાકરણ કરીશું. સંદીપભાઈ, 84ની બેઠક છે, કોળી અને પરપ્રાંતિઓના મત સૌથી મહત્વના છે, ત્યારે એક દેસાઈને ટિકિટ આપવામાં આવી છે, એને લઈને વિરોધના સૂર ઉઠે એવી શક્યતાઓ છે, તો આ વિરોધના સૂરને કેવી રીતે દબાવવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ આ ટિકિટની ફાળવણી કરતું હોય છે અને અમારામાં બધા સાથે મળીને અમે કામ કરીએ છીએ, એટલે અમારા કોઈ એવું મને લાગે કે જ્ઞાતિવાદનું ફેક્ટર નથી. પણ ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ છે અને કાર્યકર્તાને ટિકિટ આપી છે 32 વર્ષ જૂના, એટલે મને આશા છે કે બધા લોકો આમાં કામે લાગી જશે. કાંઠા વિસ્તાર છે, કાંઠા વિસ્તારના વિકાસને લઈને બી ઘણી ચર્ચાઓ છે, તો સંદીપભાઈને જ્યારે ટિકિટ આપવામાં આવી છે ત્યારે કાંઠા વિસ્તારોની કામગીરી કેવી રીતે કરવામાં આવશે? મેં તમને અગાઉ વાત કરી કે મને 32 વર્ષનો અનુભવ છે. હું તાલુકા પંચાયતના સભ્યથી લઈને તમને કહું કે તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, એટલે 32 વર્ષની અંદર મને બુથ લેવલથી કામ કરીને અહીંયા સુધી આવ્યો છું, એટલે દરેક ગામનો મને અભ્યાસ છે અને દરેક ગામની સહકારી ક્ષેત્રે પણ અમારો પકડ છે, એટલે અમારા દરેક ગામમાં અમારા બધા કાર્યકર્તાઓ કામ કરે છે. એટલે મને આશા છે કે ભારતીય જનતા પાર્ટી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી, એમના દ્વારા જે મારી પસંદગી થઈ છે એ બદલ હું એમને પણ આભાર માનું છું. જે રીતે હતા આપણે જોયું 84ના ઉમેદવાર સંદીપ દેસાઈ અને તેઓએ મીડિયા સાથે વાત કરી, જે રીતના પહેલા તો તેઓને ટિકિટ મળી છે તેને લઈને તેઓએ આભાર વ્યક્ત કર્યો છે અને આની સાથે મહત્વની વાત છે કે 32 વર્ષનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે અને અનુભવના આધારે તેઓ ચૂંટણી લડશે, પ્રચાર કરશે તેવી વાત તેમણે કરી છે. સાથે કાર્યકરો પાસે કેવી રીતે કામ કઢાવવું અને વિકાસને લઈને કેવી રીતે આગળ વધવું એ જનતા સુધી એ વાતો પણ પહોંચાડશે. અને જે રીતે તેઓને, તેઓએ જે અત્યારે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી છે, તેઓનું કહેવું છે કે તેઓનો જે બહોળો અનુભવ છે તે અનુભવ તે આ વખતે ચૂંટણીમાં પૂરેપૂરો ઉમેરશે અને જીત તેઓની થશે, જીત હાંસલ કરશે, જંગી બહુમતીથી તેઓ જીત હાંસલ કરશે તેવી પ્રતિક્રિયા તેમણે આપી છે. તો જે રીતની અપડેટ્સ આવી રહી છે, ભાજપે જે અન્ય 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતનું આ જંગ છે. ધોરાજી બેઠક પર મહેન્દ્ર પાડેલિયા, કે જેને ભાજપે ટિકિટ આપી છે, અને સામે કોંગ્રેસ તરફથી લલિત વસોયાને ટિકિટ મળી છે, એટલે જે કાંઠાની ટક્કર છે મહેન્દ્ર પાડેલિયા અને લલિત વસોયા વચ્ચે સીધી જોવા મળશે. કુતિયાણા બેઠકની વાત કરીએ તો ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે અને સામે કોંગ્રેસ તરફથી નાથા ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે, એટલે અહીંયા જે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેનો જંગ છે એ જબરજસ્ત જોવા મળશે. ડેડિયાપાડા બેઠકની વાત કરીએ તો બંને ઉમેદવારો વસાવા છે, ભાજપે હિતેશ વસાવાને ટિકિટ આપી છે તો કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે, એટલે જે કાંટાની ટક્કર અહીંયા જોવા મળી રહી છે, જે 6 બેઠકો પર અમે આપને આ બતાવી રહ્યા છે કોની કોની ટક્કર છે. 84 બેઠક પર સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે ભાજપ તરફથી, તો કોંગ્રેસ તરફથી કાંતિલાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
જે રીતની આ સીટો પર જે રીતના નામ જાહેર થયા છે, જે રીતનું ચૂંટણી જંગ આ જોવા મળી રહ્યું છે, કોની સામે કોની ટક્કર છે તો અમે આપણે બતાવી જ રહ્યા છે. પરંતુ જે રીતે ભાજપે આજે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે એટલે હવે અહીંયા સ્પષ્ટ થઈ ગયું છે કે પહેલા તબક્કાના જેટલા પણ નામો હતા એ ઉમેદવારો હતા એ બધાના નામની જાહેરાત થઈ ગઈ છે. હવે જે નામ બાકી છે, આજે જે 16 નામ બાકી છે, એ 16 નામ બીજા તબક્કાની જે ચૂંટણી યોજાશે તેને લઈને બાકીના નામ થોડાક જ સમયમાં સામે આવશે. પરંતુ આજે ભાજપે જે આ 6 નામ જાહેર કર્યા છે એને લઈને આપણે બતાવ્યું. ખાસ કરીને જે નામોની જાહેરાત થઈ છે, કાંઠાની ટક્કર છે, ક્યાંક જ્ઞાતિનું સમીકરણ લાગશે તો ક્યાંક જે રીતે ભાજપે આ વખતે નવી રણનીતિ ઘડી છે, યુવાઓને પ્રાધાન્ય આપ્યું છે, મહિલાઓને પણ જે રીતનું પ્રાધાન્ય આપ્યું છે, એટલે આ વખતનું જે જંગ છે એ પણ જબરજસ્ત ખરાખરીનો જંગ જોવા મળશે. જે રીતના નામો જાહેર થયા છે તમામ નામો પર આપણે એકવાર ફરીથી નજર કરાવી દઈએ. તમામ જે 6 નામ જાહેર કર્યા છે એના પર નજર કરી લઈએ. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા ઉમેદવાર છે ભાજપ તરફથી. ખંભાળા બેઠક પરથી મળુભાઈ બેરાને ટિકિટ મળી છે. કુતિયાણાથી ઢીલીબેન ઓડેદરાને ટિકિટ મળી છે. ભાવનગર પૂર્વથી સેજલબેન પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે. 84 બેઠક પરથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. તો ડેડિયાપાડાથી હિતેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગર પૂર્વથી વિભાવરી દવેની ટિકિટ કપાઈ છે. આ એક મહત્વનું પાસું બની રહ્યું છે કારણ કે તેઓના નામની ચર્ચા પણ હતી, પરંતુ આ બેઠક પરથી વિભાવરી દવેનું નામ ટિકિટ તેઓની કપાઈ છે. પૂર્વથી સેજલ પંડ્યાને ટિકિટ મળી છે, જે અહીંયા સેજલબેને ટિકિટ આપવામાં આવી છે. તો સેજલબેને પણ અહીંયા જંગી લીડથી બહુમતી હાંસલ કરશે અને વિકાસના કામોને લઈને આગળ વધશે તેવી પણ તેઓએ વાત કરી હતી. 84 જંખના પટેલને ટિકિટ કપાઈ છે. 84 બેઠક પરથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. જે રીતના આ સમીકરણો પણ અહીંયા બની રહ્યા છે, ભાવનગર અને 84માં નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાજપે જે રીતની આ વખતે રણનીતિ ઘડી છે, નવા ચહેરાઓ છે, યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે રીતના આ રણનીતિને લઈને પણ એક બાજુ નવા ચહેરા તો છે, બીજી બાજુ યુવા ચહેરાઓ પણ છે, એટલે ભાજપની રણનીતિ અહીંયા ચોક્કસપણે સ્પષ્ટ થઈ જાય છે. આ ઉમેદવારો જે 6 ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે તમામના નામ અમે આપને બતાવ્યા. કાંટાની ટક્કર કોના કોના વચ્ચે થશે એ પણ અમે આપણે ગ્રાફિક્સના માધ્યમથી આપણા ટીવી સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 84 બેઠકથી હમણાં જ વાત કરી સંદીપ દેસાઈએ પણ મીડિયા સાથે જે રીતની વાત કરી કે તેઓનો જે બહોળો અનુભવ છે તે આ વખતે ચૂંટણીમાં તેઓ લગાડી દેશે અને જીત હાંસલ કરશે. સંદીપ દેસાઈ વર્સેસ કાંતિલાલ પટેલ, આજે આ બે ફેક્ટર અહીંયા જોવા મળી રહ્યું છે 84 બેઠક પરથી. સાથે અન્ય બેઠક ઉપર પણ જઈએ, ધોરાજી બેઠકની વાત કરી લઈએ. અહીંયા મહેન્દ્ર પારડીયાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે, તો કોંગ્રેસ તરફથી લલિત વસોયા છે. આ બંને વચ્ચે પણ કાંઠાની સીધી ટક્કર જોવા મળશે. હવે વાત કરીએ કુતિયાણા બેઠકની, બંને અહીંયા જે જ્ઞાતિગત સમીકરણો અહીંયા આ બેઠક પર બેસાડવાની વાત કરીએ તો જે રીતના નામ સામે આવી રહ્યા છે, ઢેલીબેન ઓડેદરા છે, નાથા ઓડેદરા છે, ભાજપ તરફથી ઢેલીબેનને ટિકિટ આપવામાં આવી છે. મહિલા ઉમેદવારનું મેદાન ઉતરવામાં આવ્યા છે, તો કુતિયાણા બેઠક પરથી નાથા ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે, એટલે આ બેઠક પણ ઘણી જ રસાકસી વાળી રહેશે. સાથે હવે ડેડિયાપાડા બેઠકની વાત કરીએ તો અહીંયા પણ જ્ઞાતિનું એ જ સમીકરણ બની રહે છે, બંને ઉમેદવાર વસાવા છે. ભાજપ તરફથી હિતેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે, તો ડેડિયાપાડા બેઠક પરથી કોંગ્રેસે જેરમાબેનને ટિકિટ આપી છે. એટલે અહીંયા પણ જે રીતના ફેક્ટર બની રહ્યું છે, નવા ચહેરાઓ તો છે, યુવાઓ છે, એટલે આ વખતે મતદારોનું મૂડ કેવી રીતનું રહેશે, મતદારો કયા તરફે મતદાન કરે છે એ પણ ઘણું જ મહત્વનું બની રહે છે. કારણ કે જે રીતે યુવાઓને આ વખતે તક આપવામાં આવી છે અને વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટી જે રીતે આગળ વધવાની છે, ચૂંટણીમાં ઝંપલાવવાની છે, ત્યારે હવે પ્રજાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી માટે ઘણો જ મહત્વનો બની જાય છે. નવા ચહેરાઓ છે, યુવા ચહેરાઓ છે, કોને પ્રાધાન્ય મળે છે, રણનીતિ કેટલી સફળ થાય છે એ પણ અહીંયા જોવાનું રહેશે. હું પણ છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરું છું. હું પહેલાં બુથથી માંડીને જિલ્લા પ્રમુખ સુધીની જવાબદારી મેં સંભાળી છે અને 84 વિધાનસભા મત વિસ્તારની અંદર છેલ્લા 32 વર્ષથી સહકારી ક્ષેત્રની વાત કરીએ તો એપીએમસી હોય, સુમૂલ ડેરી હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય, સુગર ફેક્ટરી હોય કે પછી સુરત જિલ્લાની સૌથી મોટી સ્કૂલ સતીભાઈ કેવડી મંડળ હોય, જેમાં 5000 છોકરા ભણે છે. એટલે અમારો સામાજિક સહકારી અને રાજકીય બેઝ 84માં વર્ષો જૂનો મજબૂત છે. લોકો સામે કઈ રીતે કયા મુદ્દાઓ લઈને તમે જશો? 84 વિધાનસભાની વાત કરીએ તો મહદઅંશે વિસ્તાર સુરત મહાનગરપાલિકાનો છે અને સુરત મહાનગરપાલિકાની કામગીરી તમને ખબર છે કે છેલ્લા કેટલા વર્ષથી આ સુરત મહાનગરપાલિકામાં તમે રોડ જો રસ્તા પાણી ગટર લાઇટ ખૂબ જ મહત્ત્વના કામો લગભગ પૂર્ણ થયા છે અને બાકી જે કામો છે એ અમારા પ્રદેશ પ્રમુખ અને નૌસેના સાંસદ શ્રી પાટીલ સાહેબ, રાજ્યના માનનીય મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ અને બધા સાથે મળીને અમે બધા યોગ્ય નિરાકરણ કરીશું. સંદીપભાઈ, 84ની બેઠક છે, કોળી અને પરપ્રાંતિઓના મત સૌથી મહત્વના છે, ત્યારે એક દેસાઈને ટિકિટ આપવામાં આવી છે, એને લઈને વિરોધના સૂર ઉઠેવી શક્યતાઓ છે, તો આ વિરોધના સૂરને કેવી રીતે દબાવવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ આ ટિકિટની ફાળવણી કરતું હોય છે ને અમારામાં બધા સાથે મળીને અમે કામ કરીએ છીએ, એટલે અમારા કોઈ એવું મને લાગે કે જ્ઞાતિવાદનું ફેક્ટર નથી. પણ ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ છે અને કાર્યકર્તાની ટિકિટ આપી છે 32 વર્ષ જૂના, એટલે મને આશા છે કે બધા લોકો આમાં કામે લાગી જશે. કાંઠા વિસ્તાર છે, કાંઠા વિસ્તારના વિકાસને લઈને બી ઘણી ચર્ચાઓ છે, તો સંદીપભાઈને જ્યારે ટિકિટ આપવામાં આવી છે ત્યારે કાંઠા વિસ્તારોની કામગીરી કેવી રીતે કરવામાં આવશે? મેં તમને અગાઉ વાત કરી કે મને 32 વર્ષનો અનુભવ છે. હું તાલુકા પંચાયતના સભ્યથી લઈને તમને કહું કે તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, એટલે 32 વર્ષની અંદર મને બુથ લેવલથી કામ કરીને અહીંયા સુધી આવ્યો છું, એટલે દરેક ગામનો મને અભ્યાસ છે અને દરેક ગામની અંદર સહકારી ક્ષેત્રે પણ અમારો પકડ છે, એટલે અમારા દરેક ગામમાં અમારા બધા કાર્યકર્તાઓ કામ કરે છે, એટલે મને આશા છે કે ભારતીય જનતા પાર્ટી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી, એમના દ્વારા જે મારી પસંદગી થઈ છે એ બધું અમને. તો ફરી એકવાર અમે આપને સંભળાવ્યા સંદીપ દેસાઈ કે તેઓને જે 84 બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટી તેઓને ટિકિટ આપી છે, ત્યારે તેઓએ આટલા જૂના કાર્યકર તરીકે કામ કર્યું છે અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપી છે ત્યારે તેમણે જીતનો આશાવાદ અહીંયા વ્યક્ત કર્યો છે. આવનારા દિવસોમાં કેવા કામો કરશે, મહાનગરપાલિકામાં વિકાસ જબરજસ્ત થયો છે, લોકો અમારાથી ખુશ છે અને આવનારા દિવસોમાં પણ અમે વિકાસ આગળ વધારીશું, એવી વાત સંદીપભાઈએ કરી છે. જોવાનું રહેશે પ્રજાનો મૂડ કેવો રહેશે. ભારતીય જનતા પાર્ટીએ જે રીતે 32 વર્ષ જૂના એક કાર્યકરને ટિકિટ આપી છે, અહીંયા અનુભવ તેઓનો ઘણો જ મહત્વનો સાબિત થશે. અનુભવ કેટલો હવે આગળ ચૂંટણીમાં કામે લાગે છે, મતદારોને રીઝવવામાં તેઓ કેટલા સફળ થાય છે જોવાનું રહેશે. ભાજપે આજે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, પ્રથમ તબક્કાના તમામ નામ જાહેર થઈ ચૂક્યા છે. બ્રેકબાસ સમાચારોમાં આપનું સ્વાગત છે. જે રીતના મહત્વના સમાચાર આવી રહ્યા છે, ભાજપે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, પ્રથમ તબક્કાના તમામ નામોની જાહેરાત થઈ ગઈ છે. આજે સવારે ભાજપે અન્ય 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તમામ નામો અમે આપને બતાવી રહ્યા છે આપણા ટીવી સ્ક્રીન ઉપર. ભાજપે જે રીતના 6 ઉમેદવારો જાહેર કર્યા છે, ધોરાજી બેઠકથી વાત કરીએ તો ભાજપે મહેન્દ્ર પાડલિયાને ટિકિટ આપી છે, મહેન્દ્ર પાડલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. આગળ વાત કરીએ ખંભાળિયા બેઠકથી મણુભાઈ બેરાને ટિકિટ આપવામાં આવી છે, સાથે કુતિયાણા બેઠકની વાત કરીએ તો ત્યાંથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે અને 84 બેઠક પરથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે, ડેડિયાપાડાથી હિતેશ વસાવાને ટિકિટ આપી છે, ભાવનગર પૂર્વથી વિભાવરી દવેની ટિકિટ કપાઈ છે અને ભાવનગર દેસાઈને ટિકિટ આપવામાં આવી છે, એટલે કે પાર્ટી દ્વારા એક નવો અખતરો કરવામાં આવ્યો છે, શું કહેશો એને લઈને? એવું નથી, હું પણ 32 વર્ષીય બુથના કાર્યકર્તાથી કામગીરી કરું છું અને આ ક્ષેત્રમાં અમે ખૂબ સંગઠનનું કામ પણ કર્યું છે. બુથકાળમાં જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ, સહકારી ક્ષેત્ર પણ એપીએમસી હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય, સુમૂલ ડેરી હોય, સુગર ફેક્ટરી હોય, શૈક્ષણિક સંસ્થા હોય, એટલે અમે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યું છે, એટલે બધા લોકો જોડે અમારો રેપો છે જ, એટલે મને લાગે કે બધા લોકો અમારી નેતૃત્વ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, મહામંત્રી શ્રી રત્નાકરજી, અમારા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાજી, અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, કોર કમિટીના સભ્ય અને ઉપાધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ બોગરા, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનીય શ્રી મનસુખભાઈ ખાચરિયા, સૌએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ધોરાજી વિધાનસભા સીટની જવાબદારી સોંપી છે, એના માટે આ સૌ આ બધા અમારા અગ્રણીઓનો આભાર માનું છું અને હું વિશ્વાસ જાહેર કરું છું કે એકદમ કમ્ફર્ટેબલ મેજોરિટીથી અમે જીતી જશું. મહેન્દ્રભાઈ, ખાસ કરીને ધોરાજી માટે કડવા પાટીદારની પસંદગી માટે જે લોકો પેજ ફસાયો હતો એને કારણે ડિલે થયું છે અને આપ હવે જાહેર થયા છો તો આપનું વર્તન પણ પાનેલી છે. પહેલી વાત તો એ કે કોઈ જાતનું કડવા પાટીદાર ને લેવા પાટીદાર એવું કંઈ પેજ ફસાયો કે એવું હતું નહીં.
परंतु सी ग्रेडनी सीट होवाने कारणे अघरी सीट होवाने कारणे त्यां कांग्रेस नू धारासभ्य होवाने कारणे पार्टी जराक मनोमंथन वधारे कर्यु अने एक दिवस वधारे लाग्यो छे। बाकी यहाँ कोई कड़वा लेवानो विवाद छे ज नहीं अने मने विश्वास छे के समग्र समाज पार्टी समग्र पाटीदार समाज अने अन्य समाज पण यहाँ भारतीय जनता पार्टी जीते એના માટે થનગણાટથી રાહ જોઈ રહી છે। કડવા પાટીદારોનો બેલેન્સ સચવાઈ ગયો, કારણ કે ખોડલધામ સહિત લેવા પાટીદારનો બેલેન્સ ટિકિટોમાં સચવાયો છે। કડવા પાટીદારનો બેલેન્સ સચવાઈ ગયો છે આપની પસંદગીથી? બહુ ફ્રેન્કલી કહું તો હું કોઈ કડવા પાટીદાર હું છું, સ્વાભાવિક છે, અને આપને એવો પ્રશ્ન હોય પણ 100% કડવા પાટીદાર લેવા પાટીદાર એવો કોઈ ભેદભાવ છે જ નહીં। અને બંને મંદિરો પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, કોઈ રાજનીતિમાં કોઈ છે જ નહીં। અને સ્વાભાવિક જ પોતાના સમાજના ઉમેદવાર આવે એટલે બધા રાજ્ય થતા હોય, પણ વ્યક્તિગત રીતે હું કહું તો કોઈ જાતના જ્ઞાતિના ભેદભાવમાં માનતો નથી, સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનું હોય છે। અને આપણે 2017 ની ચૂંટણી હતી ત્યારે આ બેઠક કોંગ્રેસ લઈ ગઈ હતી, પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર આ બેઠક ઉપર હતી, આ વખતે શું કહેશો? અત્યારે કોઈ પાટીદાર આંદોલનના જે નેતા હાર્દિક પટેલ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર જાહેર થયા છે, અને હવે અત્યારે કોઈ જાતનું પાટીદાર જે ફેક્ટર હતું અનામતને કારણે એવું કોઈ ત્યાં વિષય છે જ નહીં। અને એને કારણે આપણે 2017 સીટ અમે હારી ગયા એટલે એ વાત સાચી છે, કઈ પ્રશ્ન છે, પણ અત્યારે કોઈ એવું ફેક્ટર નથી। અત્યારે સાહેબ એક મહત્વની વાત છે કે ત્યાંના જે વર્તમાન ધારાસભ્ય છે અને કોંગ્રેસના ઉમેદવાર જે છે એમને એવું કીધું કે આમ આદમી કરતા ભાજપને મત આપશો, એટલે હવે તમને ફાયદો થશે કે શું, કઈ રીતે એનું સ્ટેટમેન્ટ જુઓ છો? હું એના સ્ટેટમેન્ટની બાબતમાં બહુ સ્પષ્ટ જાણું છું કે એને કોઈ પણ રીતે કેમ સ્ટેટમેન્ટ આપ્યું મને ખબર નથી, પણ મને એટલી જ ખબર છે કે ધોરાજી વિસ્તારના આપના માધ્યમ આપ સૌના માધ્યમથી હું કહેવા માગું છું કે ધોરાજી વિસ્તારના પબ્લિક એટ લાર્જ સમગ્ર જનતા સમગ્ર કાર્યકર્તા એક જ વાત લઈને બેઠું છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે અમે જીતાડીશું અને જીતીને જંપીશું। અને આપને કહું છું, આપના માધ્યમ દ્વારા કહું છું કે કમ્ફર્ટેબલ મેજોરિટી બહુ સ્પષ્ટ બહુમતીથી અમે વિજયી થશું। ઉમેદવારનું મોટું લિસ્ટ હતું, દાવેદારો ઘણા હતા, કડવા પાટીદારમાં પણ હરીફાઈ ઘણી હતી, જી જી, તમને કેવું કનેક્શન કામ લાગી ગયું? હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને એમ કહી તો હાલે કે મને કાર્ય સંગઠન મારો પ્રિય વિષય છે, હું જે બહુ ખુશીથી કહું છું, મને ગૌરવ થાય છે કે મને પાર્ટીએ સંગઠનમાં ઘણી જવાબદારી આપી, રાજકોટ શહેરમાં ઉપાધ્યક્ષ, જિલ્લાની અંદર પ્રમુખ, પોરબંદર જિલ્લાના પ્રદેશ પ્રભારી, અને અત્યારે પણ ટીચર સેલની અંદર હું પ્રદેશ કન્વીનર છું, પાટીલ સાહેબના નેતૃત્વમાં હું કામ કરું છું, તો મને સંગઠન તરીકે સંગઠનમાં કામ કરવાની બહુ મજા આવે છે। આને લીધે મને આ મુદ્દાથી જ મને ટિકિટ મળી છે, આ તમને કહું, મને સંગઠનની કામગીરીને ધ્યાનમાં રાખી અને યુનિવર્સિટીમાં મને પાર્ટીએ તક આપી તો યુનિવર્સિટીમાં મેં કઈ મારાથી પ્રયાસ કર્યા અને મેં શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કર્યો એને લીધે મને આ ટિકિટ મળી છે। એક જ મુદ્દો, વિકાસનો મુદ્દો, વિકાસ અને સમગ્ર સમાજને સાથે લઈને, સાહેબ કહે છે ને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ જ મુદ્દો અમારો છે। એ સમયે અહીંયા જે ખાનસરી ઉદ્યોગ હતો, શેરડીનું વાવેતર હતું, અત્યારે અહીંયા પ્રદૂષણ ને આ બધું કારણો છે, તો પ્લાસ્ટિક ઉદ્યોગ તો બહુ મોટો પ્રદૂષણનો પ્રશ્ન છે। હાજી હાજી, હવે અત્યારે આ બહુ ગુડ ક્વેશ્ચન છે, આ ખેડૂતોનો વિસ્તાર છે, આ મોટે ભાગે ખેડૂતો ત્યાં સમૃદ્ધ ખેડૂતી હતી અને છે, સ્પષ્ટ રીતે કીધું છે, અને ખેડૂતનો વિકાસ થાય, ખેડૂતોના પ્રશ્નો લગભગ કાંઈ રિયાજ નથી બાકી, મોદી સાહેબના નેતૃત્વમાં 8 વર્ષના કેન્દ્રના શાસનમાં અને મોદી સાહેબ અહીંયા હતા 13 વર્ષ ગુજરાતમાં એનું શાસન કર્યું, તો એનું પ્રથમ કેન્દ્રબિંદુ, વિકાસનું પ્રથમ કેન્દ્રબિંદુ કૃષિ વિકાસ અને ખેડૂતોનો ઉદ્ધાર, ખેડૂતોની આમક બમણી કરવી, એથી માંડીને તમામ પ્રકારના પ્રયાસો થયા છે અને પરિણામ દેખાય છે। આ પ્રદૂષણનો પ્રશ્ન છે, બીજો સાથે સાથે જે પેલા શેરડીનું વાવેતર થતું હતું અત્યારે થતું નથી, સાહેબ આ એક મોટો પ્રશ્ન છે, એવો કોઈ પ્રદૂષણનો પ્રશ્ન હશે અને અમે વિજયી થવાના છીએ તો અમે તમારા ધ્યાનમાં આવશે તો એ પ્રશ્ન સોલ્વ કરીશું અને જે કંઈ સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।